1971 માં હિતેન્દ્ર દેસાઈ ત્રીજી વખત ચૂંટાઈને આવ્યા અને તેમણે માત્ર એક મહિના અને પાંચ દિવસમાં રાજીનામું આપી દીધું અને ત્યારબાદ રાજ્યમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન 13 મે 1971 થી 17 માર્ચ 1972 સુધી લદાયું અને ત્યારબાદ ઇન્દિરા ગાંધીએ એવો નિર્ણય કર્યો કે રાજ્યમાં જલ્દીથી જલ્દી ચૂંટણી કરવામાં આવે. 1972 માં ચૂંટણી તો થઈ અને આ ચૂંટણીમાં ઇન્દિરા કોંગ્રેસનો ભવ્ય વિજય થયો. વિજય થયા બાદ એ વિચારવામાં આવ્યું કે આખરે મુખ્ય પ્રધાન કોણ બનશે અને તેને લઈને કાવા દાવાઓ શરૂ થઈ ગયા. ચીમન પટેલે પણ રાજકારણમાં આવવા માટે અને મુખ્ય પ્રધાન બનવા માટે અનેક પ્રયત્નો કર્યા, તેમ છતાં ચીમન પટેલની દાળ ન ગળી. તો આખરે ચીમન પટેલના બદલે એવી કોણ વ્યક્તિ હતી જે બાજી મારી ગયું તે જાણવું રસપ્રદ છે. 1971 ના મે મહિનામાં ત્રીજી વાર સત્તા મેળવેલ હિતેન્દ્ર દેસાઈની સરકાર ફક્ત 35 દિવસ જ ચાલી અને હિતેન્દ્ર દેસાઈની સરકારે રાજીનામું આપવું પડ્યું, જેના પગલે રાજ્યમાં પહેલી વાર રાષ્ટ્રપતિ શાસન આવ્યો. 1971 ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં વિજય બનેલા ઇન્દિરા ગાંધી અને તેમનો ઇન્દિરા કોંગ્રેસ દેશભરમાં મજબૂત થયા, જેની સીધી અસર ગુજરાતમાં પણ જોવા મળી. 1972 માં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઇન્દિરા કોંગ્રેસે 168 બેઠકોમાંથી 139 બેઠકો ઉપર વિજય મેળવીને પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. રાજ્યમાં વિધાનસભાની આ ત્રીજી ચૂંટણી હતી જેમાં સંસ્થા કોંગ્રેસને ફાળે આવી માત્ર 16 સીટો, જ્યારે જનસંઘને 3 અને અપક્ષના ફાળે 8 બેઠકો ગઈ હતી. આ સમય રાજ્યના મુખ્યમંત્રી કોણ બને તે અંગેના કાવા દાવા શરૂ થઈ ગયા. આ કાવા દાવાથી એક વાત સ્પષ્ટ બની કે રાજ્યના મુખ્યમંત્રીની પસંદગી રાજ્યમાંથી થશે નહીં અને તેમાં દિલ્હી અને વિશેષ તો ઇન્દિરા ગાંધીની પ્રમુખ ભૂમિકા રહેશે. બસ એ સમય જેવી લોકવાયકા હતી તેવું જ બન્યું. રાજ્યના ચોથા મુખ્યમંત્રી દિલ્હીથી અને વિશેષ તો ઇન્દિરા ગાંધીએ પસંદ કર્યા, જે હતા ઇન્દિરા ગાંધીની કેબિનેટમાં ઉદ્યોગ રાજ્યમંત્રી તરીકે રહેલા અને ઇન્દિરા ગાંધીના વફાદાર ઘનશ્યામ ઓઝા. આમ 17 માર્ચ 1972 ના રોજ ઘનશ્યામ ઓઝાએ રાજ્યના ચોથા મુખ્યમંત્રી તરીકે શપથ લીધી. ઘનશ્યામભાઈ નું નામ કઈ રીતે આવ્યું એ પણ એક કહાની છે. શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ગુજરાતમાં એમના પ્રભારી એવા કેટલાક નેતાઓને મોકલ્યા અને ડાયરેક્ટ જાતે પોતે કેટલાક લોકોને ફોન કર્યા. જેમને ફોન કર્યા એમાં એક ઇન્દુલાલ યાજ્ઞિક હતા. ઇન્દુલાલ યાજ્ઞિક કોંગ્રેસમાં નહોતા એ સમયે. કોંગ્રેસના હળાહળ વિરોધી 56ના મહાગુજરાત આંદોલનના નેતા, પણ શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસના ફાળચા કર્યા અને પ્રગતિશીલ કહેવાતા પ્રગતિશીલ પગલાં લેવાની શરૂઆત કરી, એટલે એની તરફ કેટલાક લોકો ઝૂક્યા હતા. ગુજરાતમાં પણ એવા કેટલાક આગેવાનોને એમ થયું કે ભાઈ આપણે ઇન્દિરાજીને સમર્થન આપવું જોઈએ. ઇન્દુલાલ યાજ્ઞિકના મનમાં પણ કંઈક એવું હતું, એટલે એમને પૂછવામાં આવ્યું કે ગુજરાતનો વડોપ્રધાન ચીફ મિનિસ્ટર કોણ બને, તો એમણે ઘનશ્યામ ઓઝાનું નામ આપ્યું. બીજા 2-3 નામ આપ્યા હતા પણ ઘનશ્યામભાઈનું નામ સૌથી પહેલું હતું. 1972 ની ત્રીજી વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ રાજ્યના મુખ્યમંત્રી કોણ બને તે માટે ચર્ચાઓ જામી હતી, ત્યારે ચીમન પટેલ પોતાની દાવેદારી સાબિત કરવા આકાશ પાતાળ એક કરી રહ્યા હતા. આમ જોવા જઈએ તો ઘનશ્યામ ઓઝાને પણ ચીમન પટેલ તરફથી પડકારો હતા. ચીમન પટેલને 1972 માં મુખ્યમંત્રી બનવાની તક દેખાઈ હતી, પરંતુ ઇન્દિરા ગાંધી ચીમન પટેલના મનને કળી ગયા હતા અને દિલ્હી ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે કાર્યરત ઘનશ્યામ ઓઝાને રાજ્યના મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા. અને ઇન્દિરાજીને એમ થયું કે ગુજરાતમાં ઘનશ્યામભાઈને મૂકવાથી સારું, અને ગુજરાતમાં એક જૂથ જે હતું સૌરાષ્ટ્રનું, અને એમણે ઘનશ્યામભાઈ ઓઝાની પસંદગી માટે કહ્યું કે એમને પસંદ કરો તો સારું. અને એનાથી ચીમનભાઈ અને એમના સાથીઓ નારાજ હતા અને ઘનશ્યામભાઈ એક વર્ષ ટકી શક્યા. ઘનશ્યામ ઓઝાને આરંભથી જ પક્ષના આગેવાનોના અસંતોષનો ભોગવવું પડ્યું અને શરૂઆતથી જ તેમને વિભાજિત કોંગ્રેસ વારસામાં મળી. રાજ્યના ચોથા મુખ્ય પ્રધાન ઘનશ્યામ ઓઝા એ સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ જ્યારે રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેમની ઉંમર 61 વર્ષની હતી. આરંભથી જ દિલમાં દેશદાસ ધરાવતા ઘનશ્યામ ઓઝાની જિંદગીની અને રાજકીય સફર અનેક ઘટનાઓથી સંપન્ન છે.
ઘનશ્યામ ઓઝાનો જન્મ 25 ઓક્ટોબર 1911 ના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ઉમરાણા ગામે થયો હતો. ઘનશ્યામભાઈ ઓઝાનો અભ્યાસ LLB અને ત્યારબાદ આગળ જતા પિતાના પગલે વકીલાતનો વ્યવસાય કર્યો. ઘનશ્યામ ઓઝાએ દેશની સ્વતંત્રની ચળવળ દરમિયાન રાણપુર સત્યાગ્રહમાં અને 1942 ની લડતમાં તેમણે સક્રિય ભાગ લીધો હતો. સ્વતંત્ર બાદ તેઓ સૌરાષ્ટ્ર રાજ્યમાં ધારાસભ્ય અને 1951-56 સુધી પ્રધાન પદે રહ્યા. 1957-1967 ના દાયકા સુધી તેઓ લોકસભાના સભ્ય રહ્યા હતા. 1971 ની મધ્ય સત્રી ચૂંટણીમાં ચૂંટાઈને તેઓ કેન્દ્રીય મંત્રી મંડળમાં રાજ્ય કક્ષાના ઔદ્યોગિક વિકાસ મંત્રી બન્યા. સૌરાષ્ટ્ર રાજ્યથી આરંભાયેલી તેમની રાજકીય સફર ગુજરાતના મુખ્યમંત્રી સુધી સંપન્ન થઈ હતી. વર્ષ 1952-1956 સુધી ઘનશ્યામ ઓઝા સૌરાષ્ટ્ર રાજ્યમાં મંત્રી તરીકે રહ્યા. 1952 માં પહેલી વાર તેઓ સુરેન્દ્રનગરની બેઠક ઉપરથી સાંસદ તરીકે ચૂંટાયા. 1971 માં તેઓએ રાજકોટથી જનતા પાર્ટીના જાણીતા નેતા મીનુ મસાણીને હરાવ્યા હતા અને ઇન્દિરા ગાંધીના કેન્દ્રીય મંત્રી મંડળમાં મંત્રી બન્યા હતા. ઇન્દિરા ગાંધીની નજીક મનાવાયેલા ઘનશ્યામ ઓઝાને ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી ગમી ન હતી અને 1977 માં તેઓએ મોરારજી દેસાઈના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણી જનતા પાર્ટી તરફથી લડી હતી. બિન અધિકૃત માહિતી એવી હતી કે ઘનશ્યામ ઓઝાને કટોકટી દરમિયાન ઘરમાં જ નજરકેદ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ ઘનશ્યામ ઓઝા વર્ષ 1978-1984 સુધી જનતા પાર્ટી તરફથી રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. પોતાની દીર્ઘ રાજકીય કારકિર્દી બાદ જીવનના પાછલા વર્ષો રાજકારણથી અલિપ્ત રહ્યા હતા અને વર્ષ 2002 ની 12 જુલાઈના રોજ ઘનશ્યામ ઓઝાનું 90 વર્ષની વયે નિધન થયું હતું. ઘરે એકદમ ડિસિપ્લિનમાં માનવા અને સિમ્પ્લિસિટીમાં માનવા, બધા જ કામ પોતાના જાતે કરવામાં માનતા હતા અને ડિસિપ્લિનમાં પણ એટલું જ માનતા હતા કે અમે પણ મારા ભાઈ બહેનોને બધાને સ્કૂલમાં કોલેજમાં કોઈ પણ એક્સ્ટ્રા બેનિફિટ મળે એવું કોઈ દિવસ એમણે ક્યારેય કર્યું નથી. બીજા સામાન્ય પ્રવાહમાં જ એ ગમે તે પોસ્ટ ઉપર હોય અમે એ રીતે જ મોટા થયા છે. 1962 યુદ્ધ એ હિન્દુસ્તાનને માટે પહેલું યુદ્ધ હતું ચાઇના જોડે, ચીન જોડે. અને એ વખતે પાર્લામેન્ટમાં મારા પિતાશ્રીએ જાહેરાત કરી કે હવે યંગ પર્સન્સ શુડ જોઈન આર્મી એવી રીતે. તો એ વખતે એમણે આ ઊભા થઈને એમનું વ્યક્તિત્વ શરૂ કર્યું. ત્યાં અમુક જણા ઊભા મેમ્બર ઊભા થઈને કે અરે ઘનશ્યામભાઈ પહેલે આપ અપને બેટે કો ભેજીએ, ઘરવાલે કો ભેજીએ, બાદ મેં આપ સલાહ દીજીએ. તો મારા પિતાશ્રી જવાબ આપે એ પહેલાં જ રામ મનોહર લોહિયા ઊભા થઈ ગયા અને એમણે કહ્યું કે ઘનશ્યામભાઈને અપને બેટે જો ડૉક્ટર હૈ ઉસકો પહેલે ભેજ દિયા હૈ આર્મી મેં, ઉસકે બાદ યે સલાહ દે રહે. એટલે વાણીને વર્તનમાં કોઈ ફરક નહોતો એમનો. ઘનશ્યામ ઓઝા રાજકારણી તો હતા જ, સાથે સમાજના નીચલા વર્ગ માટે તેમના દિલમાં હંમેશા હમદર્દી રહેલી. પોતાના રાજકીય જીવનમાં અને સત્તાધીશ તરીકેની ભૂમિકામાં ઘનશ્યામ ઓઝાએ હંમેશા પ્રજા કેન્દ્રિત નિર્ણયો લીધા છે. એક નક્ષિક અભ્યાસ હોવાને કારણે અને કુશળ વહીવટી કરતા હોવાને કારણે ઘનશ્યામ ઓઝા કેન્દ્રીય કેબિનેટમાં ઉદ્યોગ ખાતાના રાજ્યમંત્રી બન્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી તરીકે ઘનશ્યામ ઓઝાનું શાસન કુલ 488 દિવસોનું રહ્યું છે. મુખ્યમંત્રી તરીકે ઘનશ્યામભાઈની સફળતા જોઈએ તો તેઓએ સમગ્ર રાજ્યમાં માધ્યમિક શિક્ષણ તદ્દન મફત કર્યું, માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના કરી, રૂરલ હાઉસિંગ બોર્ડની રચના કરી, શહેરી જમીન ટોચ મર્યાદાનો કાયદો કરી જમીન સત્તાખોરી અટકાવી, તેમના શાસનકાળ દરમિયાન પડેલી સરકારી નોકરિયાતોની હડતાલ તેમણે મક્કમદાથી તોડી પાડી હતી, જે તેમના નોંધપાત્ર કાર્યો છે.
રાજ્યના ચોથા મુખ્ય પ્રધાન ઘનશ્યામ ઓઝાએ 17 માર્ચ 1972 ના રોજ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા અને તેમણે પોતાના મંત્રીમંડળમાં અન્ય 15 સભ્યોનો સમાવેશ કર્યો. ઘનશ્યામ ઓઝાએ કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે કાર્ય કરેલો. તેમણે પોતાના મંત્રીમંડળમાં કાર્યદક્ષ મંત્રીને સ્થાન આપ્યું હતું. કુલ 15 મંત્રીઓ પૈકી 8 કેબિનેટ અને 7 નાયબ મંત્રીઓ હતા. મુખ્યમંત્રી તરીકે ઘનશ્યામ ઓઝાએ ગૃહ ખાતું પોતાની પાસે રાખ્યું. ઘનશ્યામ ઓઝાનું મંત્રીમંડળ આ પ્રમાણેનું હતું. ઘનશ્યામ ઓઝા મુખ્યમંત્રી અને ગૃહ ખાતું. રતુભાઈ અદાણી કૃષિ. કાંતિલાલ ઘિયા નાણા. ચિમનભાઈ પટેલ ઉદ્યોગ અને વીજળી. જશવંત મહેતા જાહેર બાંધકામ. ડોક્ટર વાસુદેવ ત્રિપાઠી આરોગ્ય. સનત મહેતા શ્રમ અને નાગરિક પુરવઠા. ગોરધન ચોખાવાલા શિક્ષણ. ઘનશ્યામ ઓઝાએ પોતાના મંત્રીમંડળમાં એવા મંત્રીઓને સમાવ્યા હતા જેઓને પહેલા પક્ષની હુસાતુસીથી અન્યાય થયેલો. એક સમયે ડોક્ટર જીવરાજ મહેતાના વિશ્વાસુ મનાયેલા રતુભાઈ અદાણીને આ પહેલાના મુખ્યમંત્રીઓએ મંત્રી તરીકે સમાવેશ કર્યો નહોતો. તે રતુભાઈ અદાણીનો સમાવેશ કરી સૌને આશ્ચર્યમાં નાખી દીધા. ઘનશ્યામ ઓઝાના 15 મંત્રીઓમાં તેમના શાસનના એક વર્ષ બાદ મહેસૂલ મંત્રી તરીકે માધવસિંહ સોલંકી જોડાયા. આ સાથે બે નાયબ પ્રધાનો ઉમેરાયા અને કુલ 18 મંત્રીઓનું મંત્રીમંડળ બન્યું. ઘનશ્યામ ઓઝાને શાસનમાં એક વર્ષથી થોડોક વધુ સમય મળ્યો, જેના કારણે તે પોતાના શાસનકાળ દરમિયાન નીતિ વિષયક કાર્યોને વેગ ન આપી શક્યા. પરંતુ તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી હતા, જેના કારણે તેમની કુશળતાને કારણે તેમનાથી જેટલું બન્યું તે તમામ વસ્તુઓ તેમણે તેમના રાજ્ય માટે કરી. કાર્ય માટે નિર્ણય લેવામાં ઘનશ્યામ ઓઝાનો સ્વભાવ ઉતાવળિયો હતો. રાજ્યમાં માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના કરવી અને માધ્યમિક શિક્ષણ સંપૂર્ણપણે વિનામૂલ્ય કરવાનો નિર્ણય પણ તેમના ઉતાવળ નિર્ણયનો એક ભાગ હતો. તેમના આ નિર્ણયથી સરકારી તિજોરી ઉપર દર વર્ષે કરોડોનો બોજ પડ્યો. સાથે સાથે ખાનગી શાળાના સંચાલકોએ પણ શિક્ષકોની સુસ્તી ક્યારેક ચલાવ પડે તેવી સ્થિતિ ઊભી થઈ. સંસ્થા સંચાલકો અને શિક્ષકો વચ્ચે માધ્યમિક શિક્ષણ બોર્ડના કારણે એક અંતર હંમેશા આવી ગયું. ઘનશ્યામભાઈનો વિરોધ અને સમર્થન બેયમાં ચિમનભાઈ હતા. કોંગ્રેસની ભાગલા પડ્યા ત્યારે જે બધા સાથે હતા એમાં એ પણ હતા. પછી મનાવી લેવામાં આવ્યા ચિમનભાઈને કે ભાઈ તમને પણ સારો હોદ્દો આપવામાં આવશે. ખેલાડી હતા રાજકીય ચિમનભાઈ, તો એને ખબર હતી કે આ કંઈ ઘનશ્યામભાઈ ગુજરાતમાં કંઈ બહુ ટકી શકે એમ નથી એમના સ્વભાવને કારણે. અને બન્યું પણ એવું કે ગુજરાતમાં એમને કોઈ ટીમ ઊભી નહીં કરી શક્યા પોતાની સરકારની. રાજ્યમાં મફત માધ્યમિક શિક્ષણ કરવાનો શ્રેય ઘનશ્યામ ઓઝાને જાય છે. પોતાના ઉતાવળિયા નિર્ણયથી ઘનશ્યામ ઓઝાને અનેક વાર ટીકાનો પણ સામનો કરવો પડ્યો છે. શહેરી વિસ્તારોમાં જમીનની સત્તાખોરી અટકાવવા માટે જમીન ટોચ મર્યાદાનો કાયદો ઘનશ્યામ ઓઝા લાવ્યા હતા, પરંતુ આ કાયદાની પણ ટીકા થઈ. સરકારના કાયદાથી નવા બાંધકામો અટકી ગયા, તો જ્યાં સરકારે જમીન સંપાદિત કરેલી હોય ત્યાં જમીન છૂટી કરવા માટે ભ્રષ્ટાચાર શરૂ થયો. આ ઉતાવળિયા નિર્ણયને કારણે પણ ઘનશ્યામ ઓઝાને ચીકાનો ભોગ બનવું પડ્યું હતું. ઘનશ્યામભાઈ ઓઝા એ સીમિત રાજનીતિના વ્યક્તિ હતા. તે પોતાના શાસનકાળ દરમિયાન કોઈ જોખમ લેવા નહોતા માંગતા. તેઓ ના તો કોઈની તરફદારી કરતા કે ના તો ક્યારે કોઈની ટીકા કરતા, અને તેમનો આ સ્વભાવ તેમના મુખ્યપ્રધાનના કેટલાય નિર્ણયો પર ખૂબ અસર પાડતો. તેમના નાક નીચેથી તેમને સત્તાથી દૂર કરવા માટે ચિમન પટેલ અનેક રાજનીતિક રમતો રમતા આવ્યા, જેનાથી ઘનશ્યામ ઓઝા અજાણ રહ્યા. તેમના શાસનકાળ દરમિયાન ઘનશ્યામ ઓઝા અને ચિમન પટેલની રાજનીતિએ ખૂબ અસર પાડી. ઘનશ્યામ ઓઝાએ પોતાના ઉતાવળિયા સ્વભાવ અને દહીં અને દૂધ એમ બંનેમાં પગ રાખવાની નીતિના કારણે આ કારણસર ટીકાનો પણ ભોગ બનવું પડ્યું હતું. તેમના મુખ્યમંત્રી કાળમાં શાસક કોંગ્રેસ સત્તા ઉપર હતી, ત્યારે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો રતુભાઈ અદાણી, કાંતિલાલ ઘિયા અને ચિમન પટેલ આ ત્રણેય નેતાઓ ઘનશ્યામ ઓઝાથી સિનિયર નેતા હતા. એ સમયે રતુભાઈ અદાણી કોંગ્રેસ પ્રમુખ પદેથી મુક્ત થયા. કોંગ્રેસ પાસે યક્ષ પ્રશ્ન હતો કે ઝીણાભાઈ દરજીને ક્યાં સમાવવા. ઝીણાભાઈ દરજીનો આદિવાસી વિસ્તારમાં ભારે પ્રભાવ હતો કોંગ્રેસમાં. ત્યારે એક તરફ રતુભાઈ અદાણી,
જીણાભાઈ દરજીને સનત મહેતાનું એક જૂથ બન્યું. તો બીજું જૂથ કાંતિલાલ ઘિયા ને ચિમનભાઈ પટેલનું રચાયું. 1972 ની 21મી ડિસેમ્બરે પ્રદેશ શાસક કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી થઈ. આ ચૂંટણીમાં કૃષ્ણકાંત વખારિયા ચિમન પટેલના ટેકાથી ઉભા રહ્યા તો રતુભાઈ અદાણીના ટેકાથી જીણાભાઈ દરજી ઉભા રહ્યા. ચૂંટણીમાં જીણાભાઈ દરજી જુદાયા. ઘનશ્યામભાઈની ભૂલ એ હતી કે તેઓ તટસ્થ નહોતા રહ્યા. થોડા સમયમાં જીણાભાઈ દરજી અને રતુભાઈ અદાણી વચ્ચે સંઘર્ષ શરૂ થયો. ઘનશ્યામભાઈએ પહેલા રતુભાઈની તરફેણ કરી ને પછીથી જીણાભાઈની તરફેણ કરી. ઘનશ્યામભાઈની દૂધ ને દહીં એમ બંનેમાં પગ રાખવાની નીતિના કારણે પક્ષમાં જ તેમની સામે કચવાટ શરૂ થયો, જેની અસર ઘનશ્યામભાઈના કાર્ય ઉપર પડવા લાગી. 1972માં લોકસભાના સાંસદ ઇન્દુ ચાચાના અવસાનના કારણે તેમની ખાલી પડેલી બેઠક માટે ચૂંટણી થવાની હતી ત્યારે ચૂંટણી કોણ લડશે તે નામ માટે પણ વિવાદ થયો, જેમાં પણ ઘનશ્યામ ઓઝા ઉપર હારનો ઠીકરો ફોડવામાં આવ્યો. એ સમયે ઘનશ્યામભાઈએ શાસક કોંગ્રેસ વતી કવિ ઉમાશંકર જોશીનું નામનું સૂચન કર્યું. ઇન્દિરાજીએ તેનો અસ્વીકાર કરી ઉમેદવાર તરીકે મનુભાઈ પાલખીવાળાનું નામ મંજૂર કર્યું. ચૂંટણીમાં મનુભાઈ પાલખીવાળા હાર્યા અને અપક્ષ તરીકે ઉભેલા પુરુષોત્તમ માવલંકર જીત્યા. પુરુષોત્તમ માવલંકર અપક્ષ પરંતુ સંસ્થા કોંગ્રેસના ટેકાથી ઉભા હતા. નવાઈની વાત એ છે કે 1972ના માર્ચમાં કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મળી હતી. તે જ વર્ષે લોકસભાની પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસને પ્રચંડ હાર મળી, જે માટે ઘનશ્યામ ઓઝાને જવાબદાર ગણવામાં આવ્યા. ઘનશ્યામ ઓઝા આમ પણ દિલ્હીની પસંદ હતા. તેઓ જ્યારે દિલ્હીથી ગુજરાત આવ્યા તે સમયે અહીંયા એવા ઘણા આગેવાનો હતા જેમની તમન્ના મુખ્ય પ્રધાન બનવાની હતી. ઘનશ્યામ ઓઝા જ્યારે ગુજરાત આવ્યા ત્યારે તેમણે સૌથી પહેલા સામનો કર્યો પ્રદેશ કોંગ્રેસ કાર્યકરોની નારાજગીનો. મહત્વનું છે કે તેઓ પોતાના મુખ્ય પ્રધાનના કાર્યકાળ દરમિયાન ન તો પ્રદેશ કોંગ્રેસ કાર્યકરોના દિલ જીતી શક્યા, ન તો સામાન્ય કાર્યકરોનો વિશ્વાસ જીતી શક્યા. માત્ર ને માત્ર તેમના સિદ્ધાંતવાદી સ્વભાવને કારણે તે લોકોના પ્રિય રહ્યા, પરંતુ તેની કિંમત તેમણે પછીથી ચૂકવી. ઘનશ્યામ ઓઝા સિદ્ધાંતના આગ્રહી, પરંતુ તેમનામાં રાજકીય કોને ઓછી. 1973નો એક પ્રસંગ છે જેમાં પક્ષના જ એક સમારંભમાં કલેક્ટરે દરોડો પાડીને જિલ્લા પ્રમુખ સામે પગલા ભર્યા. વાત એમ હતી કે 1973માં દુષ્કાળને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં લગ્ન અને જાહેર પ્રસંગોમાં ભોજનનો બગાડ ન થાય તે હેતુથી મહેમાન અંકુર સારો અમલી હતો. આ સમય સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પંચાયતના એક જાહેર પ્રસંગમાં મહેમાનોને જમાડવામાં આવ્યા ને જિલ્લા કલેક્ટર વિજય રંજને મહેમાન અંકુશ ધારાના ઉલ્લંઘન માટે પ્રસંગમાં દરોડો પાડીને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સામે કાર્યવાહી હાથ ધરી. સ્વાભાવિક રીતે આ દરોડાથી જિલ્લા કોંગ્રેસનું માળખું હચમચી ગયું. જિલ્લા કોંગ્રેસના આગેવાનોને લાગ્યું કે આ તો સરકારી સમારંભ હતો, તેમાં સરકાર જ આવી દરોડો પાડે તો જિલ્લામાં કોંગ્રેસનું નાક કપાયો. ત્યારે જિલ્લાના કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો મુખ્યમંત્રી ઘનશ્યામ ઓઝા પાસે દોડી આવી કલેક્ટર વિજય રંજન સામે પગલા ભરવા વિનંતી કરી, પરંતુ ઘનશ્યામ ઓઝાએ ન તો તેમને પૂરતા સાંભળ્યા કે ન તો આ બાબતે કોઈ પગલા ભરવા માટે ખાતરી આપી. આ પ્રસંગથી રાજ્યના કોંગ્રેસીઓનો જ વિશ્વાસ ઘનશ્યામ ઓઝાએ ખોયો. ઘનશ્યામ ઓઝા સ્થાનિક કોંગ્રેસીઓનો તો વિશ્વાસ સંપન્ન ન કરી શક્યા, પરંતુ મંત્રીઓ માટે પણ તેમનો ઓછો વિશ્વાસ. જ્યારથી મંત્રીમંડળ રચાયો ત્યારથી કોંગ્રેસ અગ્રણી જીણાભાઈ દરજી ઘનશ્યામ ઓઝાને ચિમન પટેલ માટે સતત કાન ભંભેરણી કરતા. કોઈ અગમ્ય કારણસર જીણાભાઈ દરજી ચિમન પટેલને મંત્રીમંડળમાંથી બરતરફ કરવા માટે સતત કહેતા. જીણાભાઈ દરજીના આગ્રહથી જ ઘનશ્યામ ઓઝાએ ચિમન પટેલને પક્ષની કારોબારીમાંથી બાકાત કર્યા. ત્યારબાદ 1972ના ડિસેમ્બર મહિનામાં ચિમન પટેલ પાસેથી ઉદ્યોગ ખાતું આંચકી લીધું. ચિમન પટેલને બરતરફ કરવાની ઘટના ઘનશ્યામ ઓઝાની રાજકીય કારકિર્દી માટે ઘાતક સાબિત થનાર હતી, કારણ કે ચિમન પટેલની બરતરફીને ચિમન પટેલે પોતાના માનભંગ તરીકે સ્વીકારી અને શરૂ થયા ઘનશ્યામ ઓઝાને ઉથલાવાના વ્યૂહ.
ઘનશ્યામ ઓઝા લોકોની વાતમાં સહેલાઈથી આવી જતા સૌથી પહેલા તેમણે ઝીણાભાઈ દરજીના કહેવા પ્રમાણે શ્રીમંત પટેલને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા અને સંગઠનને શાંત પાડવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ સંગઠન અને સરકાર વચ્ચે સંતુલન સાધવામાં તેઓ નિષ્ફળ સાબિત થયા અને ત્યારબાદ શ્રીમંત પટેલે તેમના નાકની નીચે બળવો કર્યો જેનાથી તેઓ અજાણ હતા અને અંતે ઘનશ્યામભાઈ ઓઝાને રાજીનામું આપવું પડ્યું. ઘનશ્યામ ઓઝાએ ઝીણાભાઈ દરજીના કહેવામાં આવીને તેમના રાજકીય જીવનની સૌથી મોટી ભૂલ કરી. ચીમંત પટેલને ઉદ્યોગ મંત્રી તરીકે હાંકી કાઢી ચીમંત પટેલ સામે પડકાર ફેંક્યો. આ ઘટના બાદ કોંગ્રેસ પક્ષમાં આંતરિક વિખવાદ શરૂ થયો. ચીમંત પટેલે ત્યારબાદ ઘનશ્યામ ઓઝાને મુખ્યમંત્રી તરીકે ઉથલાવવાના પ્રયાસો તેજ કર્યા. આ સમય ચીમંત પટેલ પોતાની તરફેણ કરતા ધારાસભ્યોને અમદાવાદ દહેગામ હાઈવે ઉપર આવેલા પંચવટી ફાર્મ હાઉસ ખાતે એકત્ર કર્યા. કહેવાય છે કે પંચવટી ફાર્મ હાઉસ ખાતે ગયેલા અનેક ધારાસભ્યોની સાથે મોટો નાણાકીય વ્યવહાર થયેલો. પંચવટી ફાર્મ હાઉસ કાંડના નામે જાણતી આ ઘટના બાદ ઘનશ્યામ ઓઝાએ વિશ્વાસ ગુમાવ્યો. અનેક ધારાસભ્યો જાહેરમાં બળવો કરીને પોતાની વફાદારી ચીમંત પટેલ તરફી બતાવી. પંચવટી ફાર્મ હાઉસ ખાતે ઘનશ્યામ ઓઝા વિરુદ્ધ જુવાળ જાહેરમાં દેખાયો. ફાર્મ હાઉસ ખાતે એકત્રિત 70 ધારાસભ્યોએ 27 જૂન 1973 ના રોજ ઘનશ્યામ ઓઝા વિરુદ્ધ આ વિશ્વાસનો પત્ર તૈયાર કર્યો, જેમાં 70 ધારાસભ્યોએ સહી કરી હતી. ઘનશ્યામ ઓઝાની સામેના આ જંગના ખરા હીરો ચીમંત પટેલ હતા. માજી ગૃહમંત્રી રસિકલાલ પરીખે પંચવટી કાંડની આ ઘટનાથી દુઃખી થયેલ ઘનશ્યામ ઓઝાએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપવાનો નિર્ણય કરી લીધો હતો. પરંતુ ઘનશ્યામ ઓઝાએ ગાંધીનગર રાજીનામું આપવાના બદલે તેઓ સીધા જ દિલ્હી ઇન્દિરા ગાંધી પાસે પહોંચ્યા અને દિલ્હીમાં ઇન્દિરા ગાંધીને પોતાનું રાજીનામું ધારી દીધું. ઘનશ્યામભાઈની વિરુદ્ધમાં ઇન્દિરા કોંગ્રેસના સંગઠનના મોટા ભાગના લોકો હતા, એમને સમર્થન નહોતા આપતા. એમની ટીમમાં જે મિનિસ્ટરો હતા એ બધા સમર્થન નહોતા આપતા. એમાંના કેટલાક વિરોધમાં હતા, અંદરખાન એની વિરુદ્ધમાં પ્રચાર કરતા હતા. કેટલાક વળી એમ પણ પ્રચાર કરતા કે આ તો સૌરાષ્ટ્રવાસી છે, ગુજરાતની ઉપર આ વાસા માટે થોપી દેવામાં આવ્યા. આવો પ્રચાર પણ ચાલ્યો, કારણ કે પ્રચારનો કોઈ અંત હોતો નથી અને પ્રચારની કોઈ એક તર્ક હોતો નથી. અલગ અલગ પ્રકારના પ્રચારોને કારણે અને છેવટે ઘનશ્યામભાઈએ નારાજ થઈને રાજીનામું આપ્યું હતું. ઇન્દિરા ગાંધી રાજ્યની સ્થિતિ પામી ગયા અને તેમણે ઘનશ્યામ ઓઝાનું રાજીનામું સ્વીકાર્યું ને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ચીમંત પટેલને સ્વીકાર્યા. મુખ્યમંત્રીના પદ ઉપરથી રાજીનામું આપ્યા બાદ ઘનશ્યામ ઓઝાએ જાહેર રાજનીતિમાં બહુ પ્રવૃત્ત રહ્યા નહીં. તેમના કુટુંબીજનોને પણ તેઓ રાજકારણમાં લાવ્યા નહીં. ઘનશ્યામભાઈ ઓઝાના કુટુંબીજનો હાલ રાજકારણથી દૂર પોતાના સ્વતંત્ર વ્યવસાયમાં પ્રવૃત્ત છે. ઘનશ્યામ ઓઝાને સંતાનોમાં શરદ ઓઝા અને રોહિત ઓઝાના નામે બે પુત્રો છે. ડોક્ટર શરદ ઓઝા અમદાવાદમાં ઓર્થોપેડિક સર્જન તરીકે સારી નામના ધરાવે છે. ડોક્ટર શરદ ઓઝાના દીકરા ડોક્ટર હેમ ઓઝા પણ ડોક્ટર છે. ઘનશ્યામભાઈ ઓઝા ને કોઈ વિરોધી નહોતો, મતભેદ ઘણા હતા પણ મનભેદ કોઈની જોડે નહોતા. જ્યારે અમુક લોકો એમને ઘનશ્યામભાઈ ઓઝાને મળવા આવતા હતા ત્યારે દેશની સ્થિતિ વિશે ચર્ચા કરતા હતા ત્યારે જે વાત કરવાવાળા નિરાશામાં ઊંડા ઉતરી જતા હતા કે હવે દેશનું કશું શું થશે, પણ ઘનશ્યામભાઈ ઓઝા એ બહુ પોઝિટિવ વ્યક્તિત્વ હતા તો એ હંમેશા પોઝિટિવ જ જોતા હતા કે જ્યારે આઝાદી નહોતી મળી ત્યારે જે એમને સંઘર્ષ કર્યો હતો ત્યારે પણ ઈ વોઝ પોઝિટિવ અને જ્યારે દેશની અત્યારની સ્થિતિ છે એમાં પણ એ પોઝિટિવ હતા. રાજ્યના ચોથા મુખ્યમંત્રી તરીકે રાજ્યનો વિકાસ ચીંધનારા ઘનશ્યામ ઓઝાને રાજ્ય હંમેશા માધ્યમિક શિક્ષણને વિના મૂલ્ય કરનાર મુખ્યમંત્રી તરીકે ઓળખશે. ઘનશ્યામ ઓઝાની છબી ગુજરાતી પ્રજાના દિલમાં સરળ રાજકારણી અને સત્ય બોલનાર રાજકારણી તરીકેની હંમેશા અંકિત રહેશે.